ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણે ધોરણ 4 વિષય ગુજરાતીનું પાઠ્યપુસ્તક પેન્સિલ રબર સંચો નોટબુક સાથે રાખવાની છે. તો આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં પૂરક વાચનમાં કવિતા 1 સાદ કરે છે જે શીખીશું, જેના કવિ છે પ્રહલાદ પારેખ અને પાન નંબર 84. તો સાડ, સાડ એટલે બૂમ. જો તમને કોઈ બૂમ પાડે, મૂતા વાજે તો તેને સાડ કહેવાય. ગામડાની ભાષામાં ગામડામાં સાડ શબ્દ વપરાય છે. ગામડામાં એવું કે એ તને પહેલાં સાડ કરે છે, એટલે એમ કે પહેલાં તને બોલાવે છે. તો આ સરસ મજાની કવિતા છે. કવિ પ્રહલાદ પારેખ જ્યારે ગામડામાં રહેતા હતા ત્યારે એ ગામડામાં ગામડાનું વાતાવરણ છે તેનું વર્ણન એ સરસ મજાનું કર્યું છે. એ કવિને કોણ કોણ બોલાવે છે, કયા કયા સમયે તેનું વર્ણન આ કવિતામાં કરેલું છે. તો કવિ કહે છે કે મને સાદ કરે છે, મને દિલ હરે છે. સાદ કરે છે, મને બૂમ પાડે છે, મને બોલાવે છે. દિલ હરે છે, મારું દિલ હરી લે છે. સાંજના સમયે કવિ કહે છે કે બપોરના સમયે મને જાડવા કેરી ડાળીઓ બોલાવે છે. સાંજે મને દૂરની ડુંગર મારાઓ પર્વતો જે દૂર દેખાઈ રહ્યા છે તે મને બોલાવે છે. અને જ્યારે હું કામ કરતો હોઉં છું ત્યારે કામના સમયે મને એક નાનકડું એવું તળાવ મને બોલાવે છે. નદીઓ કેરી ભેખડો પણ અને ખેતરો કેરી હાર, હાર એટલે લાઈન હાર મારાઓ એ પણ મને બોલાવે છે. અને જ્યાં આકાશ અને દૂર જમીન અડકે તેને સિટી જ કહેવાય તે પણ મને બોલાવે છે. તો અહીંયા આપણે એક એક પંક્તિનો આપણે સમજતા જઈશું. સાદ કરે છે, દિલ હરે છે. સાદ કરે છે, મને બૂમ પાડે છે, મારું દિલ છે, મારું હૃદય છે એ હરી લે છે, મારું મન હરી લે છે. મને એ સાદ કરે છે રે, મને એ બોલાવે છે રે, મને બૂમ પાડીને બોલાવે છે. ગામને પાદર રોજ બપોરે, ગામને પાદરે, પાદર એટલે ગામની સરહદ જ્યાં પૂરી થતી હોય, જ્યાં ખેતરોની શરૂઆત થતી હોય ને એને પાદર કહેવાય છે. ગામની પાદર છે એ પાદર મને રોજ બપોરના સમયે મને બોલાવે છે. જાડવા કેરી દાળ એ પાદરે જે જાડવાઓ છે એ જાડવાઓ કેરી દાળીઓ મને બોલાવે છે. સાદ કરે છે સાંજને તાણે, મને મોટી બૂમ પાડીને સાંજને સમયે તાણે એટલે સમયે બોલાવે છે. દૂરની ડુંગર માળા, દૂર જ્યાં ડુંગરો પર્વતોની માળાઓ છે, પર્વતો છે એ પર્વતો મને મોટી બૂમ પાડીને બોલાવે છે. ને જો વિદ્યાર્થી મિત્રો, કવિ કહે છે કે હું જ્યારે ભણવા બેસું છું એ ભણવાના સમયે મને સાદ કરે છે, મને મોટા અવાજે બોલાવે છે. નાનકડું એક તળાવ, નાનું એવું એક તળાવ છે એ મને મોટા અવાજે બોલાવે છે. કામની વેળા રોજ બોલાવે, કામનો સમય થાય ત્યારે મને દરરોજ બોલાવે છે. એક એવો છે ધાર, એક ધાર એવો છે એ પણ મને બોલાવે છે. નદીઓ કેરી ભેખડ પેલી, નદીઓની જે ભેખડો છે એ ભેખડો પણ મને બોલાવે છે. ખેતરો કેરી હાર, ખેતરોની જે હાર માળાઓ છે, ખેતરોમાં જે હાર માળા છે એ પણ મને બોલાવે છે. સાદ કરે છે જંગલ કેરી, કેરી એટલે રસ્તો, બે પગે ચાલી શકાય તેવો રસ્તો. તો જંગલનો જે રસ્તો છે એ પણ મને બોલાવે છે. કેમ કરું હું વાર, હું કેમ કરીને વાર કરું, મને એ તો વારંવાર બોલાવે છે.
આભ અને ત્યાં દૂર જમીને કોણ છુપાયું જ્યાં આકાશ જ્યાં અડી જાય છે દૂરથી જ. જો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ખેતરમાં કે ગમે ત્યાં બહાર જતા હોય ને તો દૂર જુઓ ને તો આકાશ ધરતીને અડતું હોય એવું દેખાય છે. એ આકાશ ધરતીને અડે એને ક્ષિતિજ કહેવાય. તો આકાશ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં એ ક્ષિતિજ, ત્યાં કોણ સંતાયું છે. રોજ ઈશારેમ એ બોલાવે, રોજ દરરોજ મને ઈશારા કરીને એ પણ બોલાવે છે. આવ અલ્યા અહીંયા, અલ્યા તો અહીંયા આવ, મને સાદ કરે છે, દિલ હરે છે, મને બોલાવે છે. જુઓ સરસ મજાનું ચિત્ર છે, કુદરતી પતંગો છે, અહીંયા નદી છે, આજુબાજુ ફૂલ છોડ ઉગેલા છે, ઘાસ છે, પછી સૂર્ય ઉગતો દેખાય છે, વૃક્ષ છે, વૃક્ષો પર પક્ષીઓ બેઠેલા છે. જોઈ રહ્યા છો ને? તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો શબ્દ સમજૂતી જોઈએ. તો નોટબુકમાં લખો, પેન્સિલ વડે સારાની સુંદર અક્ષરે નવા પાને લખો. પહેલાં તો લખો મોટા અક્ષરે પૂરક વાચન, પૂરક વાચન. પછી લખો એક સાદ કરે છે. આથી કવિતા એક સાદ કરે છે. બાજુમાં જમણી બાજુ ખૂણા તરફ લખો પ્રહલાદ પારેખ, કવિનું નામ છે પ્રહલાદ પારેખ, બરાબર. હવે એની નીચે મોટા અક્ષરે લખો શબ્દ સમજૂતી, શબ્દ સમજૂતી. લખ્યું, હવે લખો, લખાવ તે પ્રમાણે તમારે લખવાનું છે. તો લખો સાદ, લખો સાદ બોલાવવા માટે મોટો અવાજ. શબ્દ સમૂહમાં પૂછાઈ શકે કે બોલાવવા માટે મોટો અવાજ, તો એનો જવાબ આવે સાદ. પછી અલ્પવિરામ કરીને લખો બૂમ, બૂમ. પછી લખો દિલ, હસવાઈ આવશે દિલ. તો બાજુમાં લખો હૃદય, અહીંયા લખું છું જુઓ હૃદય, દિલ હૃદય. પછી લખો એની નીચે સમય, તાણું એટલે સમય. પછી લખો પાગલ, પાગલ એટલે ગાંડુ, ગાંડુ. સમયની બાજુમાં લખી દો, ઉપર જે લખાય ને એમાં વખત, વખત. પછી એની નીચે ગાંડું, પાગલ તો ગાંડું. પછી આગળ લખો ડુંગર મારા, ડુંગર માર, ડુંગર માર. તો લખો ડુંગરાની હાર માળા, ડુંગરાની હાર માળા. પછી લખો વેળા, વેળા. તો લખો સમય, વખત, સમય, વખત. આગળ લખો ભેખડ, ભેખડ. ઝઝૂમતો ટેકરાનો ખૂણો, ઝઝૂમતો ટેકરાનો ખૂણો. અલ્પવિરામ કરી લખો કરાડ, કરાડ. ઝઝૂમતો ટેકરાનો ખૂણો શબ્દ સમૂહમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો તમારે ભેખર જવાબ લખવાનો. આગળ જંગલ કેડી, જંગલ કેડી. તો લખો જંગલનો સાંકડો પગ રસ્તો, જંગલનો સાંકડો પગ રસ્તો. લખાય ગયું. હવે લખો ધાર, તો લખો ધોરાવ, ધોરાવ. પછી લખો આભ,
आकाश। आप तो आकाश। बराबर, जो અહીંયા પૂરક વાચન છે એટલે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય આવતું નથી પુસ્તકમાં, પરંતુ આપણે હવે શબ્દ સમજૂતી અહીંયા પૂરી થઈ ગઈ છે. તો હવે પૂરક વાચનમાં પાઠ બે જે કસ્તુરબા છે તેનો આપણે અભ્યાસ કરીશું, જેનો શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે થોડોક પરિચય મેળવીએ. જો આ ચિત્ર છે એ કસ્તુરબાનું છે. હવે કસ્તુરબા કોણ હતા તે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો? તો એ ગાંધીજીના પત્ની હતા, ધર્મપત્ની. ગાંધીજીના ધર્મપત્નીનું નામ કસ્તુરબા હતું અને કસ્તુરબાના ગાંધીજી સાથે સાવ નાની વયે લગ્ન થયેલા. ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબા છે એમને આપણે બા તરીકે ઓળખીએ છીએ, આપણા વહાલા બા. તો તેમનો જન્મ પણ પોરબંદરમાં જ થયેલો. ગાંધીજીથી તો તમે બધા પરિચિત છીએ ને, આપણા દેશના રાષ્ટ્રપિતા જેમણે આપણને આઝાદી અપાવવામાં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. એમણે એકલા હોય નહોતો ભજવ્યો, તેમના ધર્મપત્ની કસ્તુરબાએ પણ એટલો જ ભાગ ભજવેલો હતો. તેમણે અનેક સત્યાગ્રહ આપણા માટે થઈને કર્યા હતા, જેમ કે દાંડી કૂચ, પછી બારડોલી, સોરી દાંડી કૂચ, પછી દક્ષિણ આફ્રિકાથી રંગ ભેદની નીતિનો સત્યાગ્રહ, પછી ડુંગળી ચોરોનું બિરુદ મળેલું એ સત્યાગ્રહ, પછી સાબરમતી નદીને કાંઠે તેમણે બાંધેલો જે આશ્રમ છે તે પણ સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખાય છે. તો આપણે હવે એ પાઠમાં જોઈએ. ગાંધીજીને આપણે બાપુના વહાલ સોયા નામથી યાદ કરીએ છીએ. ગાંધીજી જેમણે આપણે બાપુ તરીકે ઓળખીએ છીએ, બાપુનું વહાલ સોયું પ્રેમભર્યું બિરુદ આપેલું છીએ, આપણે તેમને આપણા બાપુ તરીકે ઓળખીએ છીએ. તો કસ્તુરબાનું નામ આવતા આપણા મુખમાંથી અમારા બા એવો ઉદ્ગાર ઉમળકા સાથે નીકળે છે. જો બાપુને આપણે, ગાંધીજીને આપણે બાપુ કહીએ તો પછી કસ્તુરબાનું નામ આવે ત્યારે આપણા મોમાંથી અમારા બા એવો શબ્દ નીકળે છે ને ઉમળકા સાથે, આમ ઉત્સાહ સાથે. ગાંધીજી મહાન બન્યા તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો. જો કોઈ પણ વ્યક્તિ મહાન બને ને તેની પાછળ કોઈ ને કોઈનો હાથ હોય જ છે. તો ગાંધીજી મહાન બન્યા તો તેમની પાછળ, મહાન બનવા પાછળ આ કસ્તુરબાનો મહત્વનો ફાળો હતો. કોઈ જે પુરુષ મહાન બને તેમની પાછળ સ્ત્રીઓ અગત્યનો ભાગ ભજવેલો હોય છે. આમ જેવી રીતે મકાન બને, મોટી બિલ્ડિંગ બને, તે મોટી બિલ્ડિંગ બનવા પાછળ એક નીચેની પાયાની ઈંટ હોય છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એ પાયાની ઈંટ, એ ઈંટ નીચે મૂકવામાં ન આવે તો એ મોટી બિલ્ડિંગ બની શકે, ના બની શકે. તેવી જ રીતે ગાંધીજીના મહાન બનવા પાછળ બાનો મહત્વનો ફાળો છે. તો આ કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સને 1869 એપ્રિલ માસમાં થયો હતો. કસ્તુરબા છે એમનો જન્મ પોરબંદર શહેરમાં 1869 એપ્રિલ મહિનામાં થયો હતો. પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું. કસ્તુરબાના પિતાનું નામ ગોકુલદાસ હતું અને તેમના માતાનું નામ વ્રજકુંવર હતું. જો તમારે આ જન્મ, પિતાનું નામ, માતાનું નામ આ બધું યાદ રાખવાનું છે. નાની ઉંમરે ગાંધીજી સાથે એમનું લગ્ન થયેલું. સાવ નાની વયમાં, નાની ઉંમરે ગાંધીજી સાથે એમના લગ્ન થયેલા. બહુ ઓછું ભણેલા પણ ઘણા જાણકાર. જો ગાંધીજી કરતાં કસ્તુરબા ખૂબ જ ઓછું ભણેલા હતા, પરંતુ તે ખૂબ જ જાણકાર હતા. ભલે ભણેલા ઓછું પણ જાણકારી સારી એવી હતી એમની પાસે. સમજો ને સુશીલ,
સમજૂ, સંસ્કારી, સુશીલ, ચારિત્ર્યશીલ. ગાંધીજીની નાની મોટી બધી વાતમાં તેમને સાથ આપી, બધી લડતોમાં તે હંમેશા મોખરે રહેતા. ગાંધીજીની નાની મોટી ગમે તે વાત હોય, એ બધી વાતોમાં તેઓ સાથ આપતા અને બધી તેમની બધી લડતોમાં તે હંમેશા આગળ પડતા રહેતા, મોખરે રહેતા, એટલે સક્રિય રહેતા. તે ક્યારે નાસીપાસ થાય નહીં, હંમેશા આગળ રહેતા. એની શરૂઆત થઈ આફ્રિકાથી. આ લડતની શરૂઆત થઈ આફ્રિકાથી. ગાંધીજીએ સૌ પ્રથમ સત્યાગ્રહ આફ્રિકાથી કર્યો હતો. ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી. ગાંધીજીએ એ સત્યાગ્રહની લડત ઉપાડેલી. એમાં સ્ત્રીઓને જોડવાનું વિચાર્યું. તેમાં ગાંધીજીએ સ્ત્રીઓને જોડવાનું વિચાર્યું. કસ્તુરબાએ પહેલ કરી. આ નાનું સૂનું પગલું નહોતું. સ્ત્રીઓને જોડવી કઈ રમત વાત નથી. સ્ત્રીઓને આગળ પડતી કરવી તો એ સ્ત્રીઓને ભાગ લેવા માટે, તેમને સમજાવવા માટે કસ્તુરબાએ પહેલ કરી. આ કંઈ જેવું તેવું પગલું હતું નહીં. ગાંધીજીના પત્ની છે જે કસ્તુરબાઈ, એમણે સત્યાગ્રહ લડતમાં, આફ્રિકાનો જે હતો એ લડતમાં ભાગ લેવા માટે સ્ત્રીઓને જોડવા માટે એમ સત્યાગ્રહ લડતની જે મહત્વ છે એ સમજાવ્યું અને સ્ત્રીઓને આગળ કરી. બા જેલમાં તો ગયા, પણ એમને બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી. બા જેલમાં તો ગયા, પરંતુ જેલમાં તેમણે બીજાના હાથનું રાંધેલું ખાવાની ચોખ્ખી ના પાડી દીધી કે હું બીજાના હાથનું રાંધેલું ખાઈશ નહીં. જો ફળ મળે તો જ ખાઉં, નહીં તો ભૂખે દેહ પડે તો ભલે પડે. જો ફળ મળશે તો હું ખાઈ લઈશ, નહીં તો ભૂખ્યા રહીને મારું દેહ એટલે શરીર, ભલે મારું શરીર પડી જાય, ભલે શરીર પડવું એટલે કે ભલે મારા શરીરનું ગમે તે થાય, બીમાર પડવું, મૃત્યુ થાય તો પણ ભલે. એવો પોતાનો નિશ્ચય એમણે સત્તાવાળાને જણાવ્યો. ત્યાંના જે સત્તાવાળા હતા ને, જે અગ્રણીઓ, તેમણે પોતાનો નિર્ણય જણાવી દીધો. જેલ સત્તાવાળા મક્કમ રહ્યા. જે જેલના સત્તાવાળા હતા એ અડગ રહ્યા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ બાના નકોડા ઉપર શરૂ થઈ ગયા. એક દિવસ તે ભૂખ્યા રહ્યા, બે દિવસ રહ્યા, ત્રણ દિવસ રહ્યા. આમ ને આમ બાના તો નકોડા ઉપર શરૂ થઈ ગયા. જેલવાળા ઢીલા પડ્યા. આખરે જેલવાળા હતા એ ઢીલા પડ્યા. પાંચ દિવસને અંતે બાને થોડાક ફળ આપ્યા. પાંચ દિવસ સુધી તો બાએ નકોડા ઉપવાસ કર્યા. ત્યાર પછી પાંચ દિવસને અંતે બાને થોડાક ફળ આપ્યા. એટલાથી પેટ પૂરું ભરાય એમ નહોતું. એટલા થોડાક ફળથી પેટ પૂરું ભરાય પાંચ દિવસના ભૂખ્યા રહેલા બા. પણ બાએ ચલાવી લીધું, છતાં બાએ ચલાવી લીધું. આ રીતે ત્રણ મહિનાનું સખત તપ કરી બા જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે હાડપિંજર જેવા બની બહાર આવ્યા. આ રીતે તેમણે ત્રણ મહિનાનું સખત તપ કર્યું અને જ્યારે બા જેલમાંથી છૂટ્યા બહાર આવ્યા ત્યારે હાડ પિંજર જેવા બની ગયા હતા એક ભૂખને કારણે. આવા હતા ટેકીલા અને ધર્મપરાયણ આપણા કસ્તુરબા. આવા હતા આપણા ટેકીલા, અડગ અને ધર્મપરાયણ, ધર્મમાં માનનારા આપણા કસ્તુરબા. આગળ, આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીની કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. આફ્રિકાથી આપણા ભારત દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીને કિનારે સત્યાગ્રહ નામનો આશ્રમ સ્થાપ્યો. આજે એ આશ્રમ સાબરમતી આશ્રમ નામે ઓળખાય છે. આજે એ આશ્રમ કયા નામે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો? તો સાબરમતી આશ્રમના નામે ઓળખાય છે. તે વખતે ત્યાં આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી. જ્યારે ગાંધીજીએ એ આશ્રમ સ્થાપ્યો ત્યારે
ત્યાં આગળ આશ્રમના માણસો સિવાય બીજું કોઈ જોવા મળે નહીં, ત્યાં વસ્તી હતી જ નહીં. ને મકાન પણ બે ત્રણ, અને મકાન પણ કેટલા હતા? ખાલી બે ત્રણ. આશ્રમથી થોડીક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. આશ્રમથી થોડીક દૂર એક મકાન હતું, એ મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરી રહ્યા હતા. પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા ને મજૂરોને મારી, જે કંઈ હાથમાં આવ્યું તે લઈ ભાગી ગયા. પરંતુ આમે તે આશ્રમ આગળ કોઈ રહેતું નહોતું, એટલે ત્યાં આગળ જે મજૂરો કામ કરી રહ્યા હતા એક મકાનમાં, એમાં ચોર આવ્યા. અને ચોરોએ શું કર્યું તો મજૂરોને ખૂબ માર માર્યો, અને જે કંઈ તેમના હાથમાં આવ્યું તે લઈને ભાગી ગયા. આથી મજૂરો ગભરાઈ ગયા બી ગયા, ડરી ગયા, અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા તેમને બીક લાગી એટલે તેઓ ના પાડવા લાગ્યા. ગાંધીજીએ આશ્રમના લોકોને એ કામ સંભાળી લેવા સૂચવ્યું. ગાંધીજીએ શું કર્યું? આશ્રમમાં જે રહેતા હતા ને એ લોકોને એ કામ સંભાળી લેવા માટે સૂચવી દીધું, કહી દીધું, સૂચના આપી દીધી. બાપુજીના બોલ ઉપાડી લીધા. બાએ શું કર્યું? બાપુજીએ કહ્યું એટલે બા પણ કામ કરવા લાગી ગયા. તે ડરામણી જગ્યાએ બા એવી ભયજનક જગ્યા હતી, એ જગ્યાએ બા ગયા. એવી જગ્યાએ જો સ્ત્રીનું જોવું કંઈ રમત વાત નથી, છતાં બા ગયા. બાને શું કામ આપું? એની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ. ત્યાંના જે વ્યવસ્થાપક હતા એ મૂંઝવણમાં મુકાઈ ગયા કે વળી આ તો આપણા બા છે, એમને તે વળી કામ સોંપાતું હશે, તેમને શું કામ આપું? તે વિચારમાં પડી ગયા. બાએ કહ્યું, કેમ કામ નથી બતાવતા? બા વ્યવસ્થાપકને કહેવા લાગ્યા કે તમે મને કેમ કામ નથી બતાવતા? ગાયો માટે ગવાર નથી ભરડવાના? કે આટલું બધું તો કામ છે બાકી, કે ગાયો માટે તમારે ગવાર નથી ભરડવાનો? અને તેમણે ઘંટીનો કબજો લઈ લીધો. ઘંટીનું કામ તેમને લઈ લીધું, ઘંટીનો કબજો લેવો, ઘંટીનું કામ પોતે બાએ લઈ લીધું. નાનકડા ને નાજુક બાંધાના બાને રડતા જોઈને સૌને ભારે ઉત્સાહ આવ્યો. નાનકડા એવા નાજુક બાંધાના બાને ડરતા જોઈને સૌને ભારે ઉત્સાહ આવી ગયો, આનંદ આવી ગયો, બધા કામે લાગી ગયા. આખું વાતાવરણ ખીલી ઉઠ્યું, આખું જે આશ્રમનું વાતાવરણ હતું એ ખીલી ઉઠ્યું. બાપુજી સેવાગ્રામ હતા અને બા મોરોલી ગયા હતા. જો બાપુજી સેવાગ્રામ હતા એ સમયે બા મોરોલી ગયા હતા. ત્યાંથી તે આવવાના હતા જે ગાડીમાં તે આવવાના હતા તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં. જો બા મોરોલીથી પાછા આવવાના હતા જે ગાડીમાં એ ગાડીમાં આવી શક્યા નહીં, સવારની ગાડીમાં ન આવી શક્યા. એ તાપતી વેલી ગાડી સુરતથી આવતી હતી, અને જે ગાડીનું નામ છે એ તાપતી વેલી ગાડી છે, એ સુરતથી આવતી હતી. બા સવારે ન આવ્યા એટલે એમને મળવા માટે ખાસ રોકાઈ રહેલી એક બહેને બાપુજીને સાંજે પૂછ્યું. બાને મળવા માટે એક બહેન આવેલા હતા, એ બહેને બાપુજીને પૂછ્યું, બા ત્યાંની ગાડીએ તો આવશે ને? બાપુજીને પૂછવા લાગ્યા કે બા સવારે તો ન આવ્યા પરંતુ અત્યારની ગાડીમાં તો આવશે ને? સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હશે અને એ રસ્તે આવતા વધુ પૈસા ખર્ચવા પડે એવું હતું. સાંજની ગાડી આવતી હતી ખરી, પરંતુ મુંબઈ થઈને આવતી હતી એટલે એ ગાડીમાં જો આવવું હોય તો પૈસા વધારે ખર્ચવા પડે. પેલી બહેનનો સવાલ સાંભળતા બાપુજીને
બાપુજીએ કહ્યું, જો બા પૈસાદારોના બા આવશે તો અત્યારે આવશે ને ગરીબોના બા આવશે તો તાપતી વેલીમાં સવારે આવશે. બાપુજીએ પેલા બહેનને કહ્યું કે જો બા પૈસાદારોના બા આવશે તો અત્યારે જ આવશે અને ગરીબોના બા આવશે તો સવારે તાપતી વેલીમાં જ આવશે. અને ખરેખર બા બીજે દિવસે સવારે જ આવ્યા અને સૌને લાગ્યું કે બા સાચે સાચ ગરીબોના ને લોકોના બા છે. અને બા ખરેખર સાંજે ન આવ્યા પરંતુ સવારે આવ્યા અને બાને લાગ્યું કે બે સૌને બધાને લાગ્યું બા જ્યારે સવારે આવ્યા ને તાપતી વેલી બસ ગાડીમાં ત્યારે કે બા ખરેખર ગરીબોના જ બા છે. આવા આપણા બા બાપુજીના જીવન સાથી હતા. આવા આપણા બા એ બાપુજીના જીવન સાથી હતા. તેમનામાં અખૂટ શ્રદ્ધા અને શક્તિ હતી. તેમનામાં અખૂટ ખૂટે નહીં તેવી શક્તિ અને શ્રદ્ધા હતા. 1942ની હિંદ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના આગાખાન મહેલ માટે કેદી બનીને ગયા. 1942ની હિંદ છોડોની લડત હતી. એ લડતમાં બાપુજી સાથે પૂનાના આગાખાન મહેલમાં તે કેદી બનીને ગયા. ત્યાં જ 22મી ફેબ્રુઆરી 1944ના રોજ એમનો દેહ પડ્યો. ત્યાં જ 22મી ફેબ્રુઆરી 1944ના રોજ એ મૃત્યુ પામ્યા. આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બની ગયું છે. આજે એ પૂનાના આગાખાન નામનો મહેલ છે એ સ્થળ આજે ભારતનું પવિત્ર તીર્થ બની ગયું છે. તો ચાલે વિદ્યાર્થી મિત્રો, હવે નોટબુકમાં નવા પાને લખો પાઠ 2 કસ્તુરબા. સારા ને સુંદર અક્ષરે મોટાક્ષર પાઠ 2 કસ્તુરબા પેન્સિલ વડે. ત્યાર પછી નીચે લખો મોટાક્ષરે શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતી લખો. 1 ઉમળકો. ઉમળકો લખો. કામ કે પસંદની વ્યક્તિ જોઈ મોં પર દેખાતો ઉત્સાહ. કામ કે પસંદની વ્યક્તિ જોઈ મોં પર દેખાતો ઉત્સાહ. પછી એની નીચેની લીટીમાં લખો સુશીલ. તો લખો સારા ચારિત્ર વાળું. પછી લખો દેહ એટલે કાયા શરીર. દેહ એટલે કાયા અથવા શરીર. પછી એની નીચેની લીટીમાં લખો નિશ્ચય. તો લખો સંકલ્પ. પછી લખો મક્કમ. તો અડગ. પછી એની નીચેની લીટીમાં લખો નકોડો. કશું ખાધા વિનાનો ઉપવાસ. પછી એની નીચેની લીટીમાં લખો ટેકીલા. સ્વમાની નિર્ણય ન બદલના સ્વમાની. પછી લખો ધર્મપરાયણ. ધાર્મિક વૃત્તિવાળા. પછી એની નીચેની લીટીમાં લખો વ્યવસ્થા કરનાર. પછી લખો ગુવાર એટલે ગુવાર. પછી બાંધો શરીરનું બંધારણ અથવા કાથું. આગળ લખો તાપતી વેલી એક ટ્રેનનું નામ. આગળ લખો જીવન સાથી જીવનભર સાથે રહેનાર.
પછી લખો અખૂત, અખૂત, ખૂટે નહીં તેવો અપાર, ખૂટે નહીં તેવો અપાર. આગળ વિદ્યાર્થી મિત્રો મોટા અક્ષરે લખો એની નીચે રૂઢિપ્રયોગો, રૂઢિપ્રયોગો લખો. મોખરે રહેવું, મોખરે રહેવું, આગળ રહેવું, આગળ રહેવું અથવા સક્રિય રહેવું, આગળ રહેવું અથવા સક્રિય રહેવું. દેહ પડવો, એની નીચેની લીટીમાં લખો દેહ પડવો. મૃત્યુ થવું, અવસાન થવું, મૃત્યુ થવું, અવસાન થવું. આગળ લખો ઢીલા પડવું, ઢીલા પડવું. નરમ થવું, નરમ થવું. આગળ લખો આનાકાની કરવી, આનાકાની કરવી, હા ના કરવી, હા ના કરવી. આગળ બોલ પાડી લેવો, પડકાર ઝીલી લેવો, પડકાર ઝીલી લેવો. આગળ લખો વાતાવરણ ખીલી ઉઠવું, વાતાવરણ ખીલી ઉઠવું, વાતાવરણ જીવંત બનવું, વાતાવરણ જીવંત બનવું. હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ રૂઢિપ્રયોગો ફરીથી નોટમાં એક વખત લખી લેવાના છે સારા અને સુંદર અક્ષરે. અને લેસન જે તમને અત્યારે મેં આપ્યું તે ફરજિયાત તમારે તમારી ગુજરાતીની નોટબુક છે એમાં લખવાનું છે, કારણ કે જ્યારે તમારે એસાઇનમેન્ટ જમા કરાવવાના થશે ત્યારે તમારું લેસન પણ જોવામાં આવશે.